ભારતમાં છેલ્લા 35 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આજથી થરાદનું માર્કેટયાર્ડ 34 દિવસ બાદ ફરી ધમધમતું થયું છે. આજે માર્કેટયાર્ડ શરૂ થતાં ખેડૂતો મેથી, બાજરી અને ઘઉંની જણસ લઈને પહોંચી ગયા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને થરાદના માર્કેટયાર્ડના ચેરમેન પરબતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આજે ખેડૂતોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતો જોવા મળ્યો હતો. આજે થરાદનું માર્કેટ ખુલ્યું છે અને માર્કેટ ખુલતાની સાથે જ વેપારીઓ પોતાનો માલ લઈને છે. અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, ખેડૂતો પોતાનો પાક જે કરેલો છે, મેથી છે, મેથી, ઘઉં અને જે ગુવાર અને બાજરીનો જે પાક છે એની આજે ખરીદી કરવામાં આવી છે. એટલે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો ખેડૂતો અને વેપારીઓ પોતાનો અત્યારે માલ ખરીદી રહ્યા છે. અને વેપારીઓની આજે હરાજી થરાદ માર્કેટની અંદર 34 દિવસ બાદ, આજે લોકડાઉનના 34 દિવસ બાદ આજે માર્કેટયાર્ડ ખુલી છે અને ખોલતાની સાથે જ વેપારીઓ અને જે ખેડૂતો છે પોતાનો મોટી સંખ્યામાં માલ લઈને આવે છે. અત્યારે આ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે અત્યારે અમે ખરીદી થઈ રહી છે એની હરાજી થઈ રહી છે અને આ હરાજીની અંદર અત્યારે 1000 રૂપિયાથી વધુના પણ ખેડૂતોને ભાવ પણ મળ્યો છે. એટલે સારા એવા ખેડૂતોને અત્યારે ભાવ અમે મળી રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે અને ખેડૂતો પણ પોતાનો ડિસ્પ્લે પણ જાળવી રહ્યા છે. અને ખેડૂતો જે પણ ખેડૂતો આવ્યા છે અને વેપારીઓ તમામે તમામને માસ્ક પણ બાંધવામાં આવ્યા છે અને માર્કેટ દ્વારા પણ જે વેપારીઓ છે પોતાને દ્વારા પણ સેનેટાઇઝ અને સાબુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે 100% કહી શકાય કે જે અત્યારે ખેડૂતો 34 દિવસ બાદ આજે ખેડૂતો માર્કેટની અંદર આવ્યા છે અને પોતાનો માલ જે છે એ વેચવા આવ્યા છે. એટલે ખેડૂતોને પણ આજ થોડી ખુશી એવી જોવા મળી રહી છે અને 34 દિવસ બાદ આજે માર્કેટ થરાદનું ધમધમ્યું છે. આજે રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.